હિંમતનગર શહેરમાં આવેલ પાટીદાર સેવા સમિતિ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિંમતનગર શહેરમાં અનેક સેવાકીય ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે, જે પૈકી પાટીદાર સેવા સમિતિ દ્વારા તારીખ 16/1/2020 ના રોજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજની કીટની અંદર 9 લિટર તેલ, 25 કિલો ચોખા, 1 કિલો હળદર, 1 કિલો મરચું, 500 ગ્રામ ગરમ મસાલો, 4 કિલો મીઠું, 1 કિલો રાઈ, ઘઉં 50 કિલો, ચણાની દાળ 1 કિલો, મગદાળ 1 કિલો વગેરે કઠોળ સહિત હિંમતનગર તાલુકાના જરૂરિયાતમંદ ગરીબોને કીટ આપવામાં આવી હતી. તેમજ સિવિલમાં દાખલ થયેલ દર્દીઓને મફત ટિફિનની સેવા આપવામાં આવે છે. પાટીદાર સેવા સમિતિ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ધ્યાને રાખીને ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. દિનદેશ માંડલિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર શહેરમાં આવેલ આરટીઓ કચેરી ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર શહેરમાં આવેલ આરટીઓ કચેરી ખાતે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં આરટીઓના સ્ટાફના માણસોએ રક્તદાન કર્યું હતું. આરટીઓ ઇન્સ્પેક્ટર SR પટેલે રક્તદાન કર્યું હતું. આરટીઓ કચેરીમાં આવતા અરજદારોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આરટીઓ કચેરીના કર્મચારીઓનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગરના સ્ટાફને પણ સુંદર સહયોગ મળ્યો હતો. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં ફ્લાવર અને કોબીજની શાકભાજીના ઉત્પાદન માટે અગ્રેસર મનાય છે. મોગા દાટ બિયારણ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ફ્લાવરના રોપાની ચોરી થવાની ઘટના સામે આવી છે. પ્રાંતિજના સાપણ નજીક ખેતરમાં બિયારણ વાવીને ફ્લાવરના રોપાનો ધરુ તૈયાર કરાયો હતો અને જેની વાવણી કરવામાં આવે એ પહેલા જ કોઈ તેને ચોરી કરી ગયું હતું. સાબરકાંઠા જિલ્લામાં હવે અનોખી ચોરી થઈ છે. આમ તો અત્યાર સુધી સોના ચાંદીના ઘરેણા કે રોકડા કે કિંમતી ચીજોની ચોરી થવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતી હોય છે અને તેને શોધવા માટે પોલીસ તપાસ હાથ ધરતી હોય છે, પરંતુ સાબરકાંઠામાં એક ખેડૂતે પોતાનો તૈયાર મોલ નહીં પણ મોલ તૈયાર કરવા માટે ઉછેર ઉચ્ચ ગુણવત્તાના રોપાને જ કોઈ ચોરી કરી ગયું છે. સાંપડ ગામે જયેશ પટેલ ખેતી કરે છે અને તેઓ ફ્લાવર અને કોબીજની સારી ખેતી કરે છે, પરંતુ તેઓએ પોતાના ખેતરમાં અત્યાર સુધીમાં અનોખો અનુભવ કર્યો છે. પોતાના ખેતરમાંથી કોઈ તસ્કરો ફ્લાવરના રોપાનો ધરું ચોરી કરી ગયા છે. જયેશભાઈ પોતાના ખેતરમાં મોગા દાટ બિયારણ દ્વારા ફ્લાવરના રોપાનો ઉછેર કર્યો હતો અને તેનો વાવણી માટે ઉપયોગમાં લેવાય તે પહેલા જ કોઈ શખ્સો ખેતરમાંથી રાત્રિ દરમિયાન ઉખાડીને ચોરી કરી ગયા હતા. પ્રાંતિજ પોલીસ મથકે ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી અને જેને લઈને પોલીસે પણ ઘટનાની તપાસ હાથ ધરી છે, પરંતુ પોલીસને પણ ચોરી કરનારાઓ સુધી પહોંચવાની કોઈ જ સફળતા મળી નથી. તો પોલીસે પણ આ અનોખી ઘટનાને લઈને ખેડૂતને જવાબ આપવાથી જાણે કે મૌન સેવી લીધું છે. પોલીસે મીડિયા સમક્ષ પણ આ ચોરી વિશે બોલવાથી જાણે કે મૌન સેવી લીધું છે અને ખેડૂતના 57,000 ની કિંમતના મોંઘા રોપાઓથી જાણે કે મો ફેરવી લઈને આ ચોરીને કિંમતી ચોરી નહીં હોવાનો અહેસાસ પણ ખેડૂતને કરાવી દીધો છે. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. મારી જોડે 10 વીઘા જમીન છે. અહીંયા એમાં મેં 5 વીઘાનો ધરું નાખે તો એ લગભગ 56-57 હજારનો ધરું થાય. એમાંથી 1.5 વીઘો 54 હતું એનો ધરું લગભગ 15-20 હજારનો ધરુંની ચોરી થઈ ગઈ છે મારા અહીંયા. અગાઉ 2 મહિના પહેલાં પણ એવી થઈ હતી પણ એ ઓછી હતી, એટલે મેં પોલીસ ફરિયાદ કરી નથી. આ વખત 1.5-2 વીઘાનો ધરું ચોરાય છે. 15-20 પેકેટની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ લખાવી છે અત્યારે તો મેં.